राजकोट में पुलिस द्वारा कमीशन कार्ड नो विवाद हजी समझो नहीं त्या राज्य वधु एक शहर में पुलिस द्वारा तोड़ करायो होवानो आक्षेप। सूरत में पण पुलिसे बिल्डर ने खोटी फरियाद नी धमकी आपी लाखों नो तोड़ कर्यो होवानो आक्षेप थई रह्यो छे। अडाजणना बिल्डर गोविंद छास्यानो आरोप छे के वर्ष 2016 में शहेरना झोन 4 ना डीसीपी भाभोरे डी स्टाफना कर्मीओने तेमनी ऑफिस मोकल्या हता अने करोड़ों रूपया मांगी लाखों नो तोड़ कर्यो हतो। एटलुं ज नहीं, खोटा केस में फसावी देवानी धमकीओ आपी पुलिसे रूपया पड़ाव्या हता। झोन 4 ना डीसीपी भाभोरे करोड़ों नी खंडणी मांगी लाखों नो तोड़ कर्यो होवानो बिल्डर नो दावो। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ પોલીસ ઉપર જે આક્ષેપો ચાલી રહ્યા છે ત્યારબાદ સુરતની અંદર પણ એવો જ એક આક્ષેપ કરતો એક કિસ્સો જે સામે આવ્યો છે કે સુરતના અડાજણ વિસ્તારની અંદર જે એક કન્સ્ટ્રક્શન વેપાર સાથે સંકળાયેલા જે વેપારી છે તેમને ધાપ ધમકી આપી અને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું જે ડીસીપી જે તે તત્કાલીન ડીસીપી છે ભાભોર સાહેબ તેમની સામે આક્ષેપો છે। તો આપણી સાથે જે પોતે બિલ્ડર છે ઉદયભાઈ તેમની સાથે વાત કરીશું। ઉદયભાઈ, આખી જે ઘટના છે તમારો આક્ષેપ છે કે પોલીસે હેરાનગતિ કરી અને આજે 10 કરોડની ખંડણી માંગી ત્યારબાદ પૈસા પડાયા, શું હકીકત આખી? 2016માં હું અડાજણમાં પરશુરામ ગાર્ડન પાસે મારી બાંધકામની સાઇટ ચાલતી હતી। હું આર્કિટેક્ટનો અભ્યાસ કરેલો માણસ છું અને બિલ્ડરનો ધંધો કરતો। હવે એ વખતે મારી પાસે અડાજણમાંથી કોઈ ડી સ્ટાફના પોલીસ કર્મચારી આવેલા અને મને હીરો હોન્ડાની પાછળ બેસાડીને ભાભોર સાહેબ બોલાવે છે એમ કહીને મને કમિશનર ઓફિસે લઈ જવામાં આવેલો। ત્યાં કમિશનર ઓફિસે ઉપર ભાભોર સાહેબની ઓફિસમાં હું ગયેલો, મેં કીધેલું સાહેબ શું કામ છે। તો ભાભોર સાહેબે એવું કીધેલું મને કે તારે જો અહીંયા ધંધો કરવો હોય તો 10 કરોડ રૂપિયા આપવા પડશે। હવે એ વખતે એમની સાથે કોઈ એમના મિત્રો બધા બેસેલા હતા 2-4 જણા, એટલે મને એવું લાગ્યું કે આમના થકી કંઈ માહિતી મળેલી છે। ભાભોર સાહેબે મને કીધેલું કે તારી બધી માહિતી મારી પાસે છે, એટલે મેં સાહેબને એવું કીધેલું કે સાહેબ આટલા બધા રૂપિયા તો હું કઈ રીતે આપી શકું, મારું કન્સ્ટ્રક્શન હજી અડધું છે, હું તમને પૈસા આપું તો મારું કન્સ્ટ્રક્શન અડધું રહી જાય। તો કે તારે જો ધંધો કરવો હોય તો પૈસા તો આપવા પડશે, નહીં તો તને હું પૂરો કરાવી દઈશ। ખંડણી માંગી કે જે આક્ષેપ કરતા, મતલબ કે પૈસા આપવા પાછળનું રીઝન શું, એવી શું વાત હતી કે તમારી તમને પૈસા? એવી કોઈ વાત નથી કે કોઈ એવું મારું કોઈ કામ નથી કે કોઈ એવું કૃત્ય નહોતું કે જેમાં મારી, પણ મારે જો સુરતમાં ધંધો કરવો હોય તો ખંડણી પેટે કે કોઈ બી રીતે લાંચ પેટે મને પૈસા આપવા પડશે, હું આ ઝોનનો ડીસીપી છું, એ રીતે મારી પાસે માંગણી કરવામાં આવી। કેટલા રૂપિયા તમે ટુકડે ટુકડે આપ્યા છે? મેં ટુકડે ટુકડે ત્યારબાદ તેમના નીચેના કર્મચારીઓએ મને જે રીતે કીધેલું અને જ્યાં આપવાના કીધેલા એ રીતે મેં 35 લાખ રૂપિયા ટુકડે ટુકડે આપેલા છે। તમે તે વખતે કોઈ ફરિયાદ કરી હોય કે? એ વખતે તો મારી વિરુદ્ધમાં આ લોકોએ મને એટલો બધો ગભરાવી દીધેલો કે તારી વિરુદ્ધમાં 20-25 ફરિયાદો આવેલી છે અને તારી વિરુદ્ધમાં ગુનો નોંધાય એમ છે, તને તો જેલમાંથી તું બહાર જ નહીં આવ, અને બધા જે અડાજણના રાઇટર જે હિતેશભાઈ ચૌધરી હતા એ લોકોએ મને એટલો બધો ગભરાવી દીધેલો કે મારી ફરિયાદ કરવાની કોઈ મારી મારો ચાન્સ જ નહોતો કે મારી હિંમત જ નથી કોઈ। તમે ક્યાં ક્યાં અત્યારે રજૂઆત કરી છે અને ત્યાંથી શું આશ્વાસન મળ્યું છે? મને મેં હમણાં છેક મુખ્યમંત્રી સુધી અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ પીએમ સુધી મેં ફરિયાદ કરેલી છે, જે લેખિતમાં છે મારી પાસે, પણ હમણાં મેં 8 તારીખે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીને ફરિયાદ કરેલી રૂબરૂ જઈને, ગાંધીનગર જઈને, એમના પરથી મને એટલું આશ્વાસન મળ નહીં, પણ એમની કાર્યવાહી એટલી થયેલી સરસ કે એમણે તાત્કાલિક જ અધિકારીને બોલાવીને આના વિશે કાર્યવાહી કરવાની સૂચના આપેલી। મને 100% વિશ્વાસ છે કે હર્ષભાઈ સંઘવી છે એટલે મને 100% ન્યાય અપાવશે। તો આ મામલો બહાર આવ્યા પછી કોઈ તમારો કોઈ અધિકારી તમારો કોઈ કોન્ટેક કર્યો હોય? ના, મારો કોઈ અધિકારીઓએ આજ સુધી કોન્ટેક નથી કર્યો। જે રીતે આ હતા ઉદયભાઈ, જે કહી શકાય છે કે તેમને માત્ર સુરતની અંદર જો વેપાર કરવો હોય તો ખંડણી રૂપે પોલીસે હપ્તો માંગ્યો હોય તે રીતના આક્ષેપ કરી રહ્યા છે। હવે ગૃહ વિભાગ તરફથી જો તપાસ કરવામાં આવે તો કઈ રીતની હકીકત સામે આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।